નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે છેલ્લે વિદ્યાર્થી મિત્રો બ્રિજ કોર્સની અંદર પરમાણુ અને અણુ વિશે ભણ્યા હતા, બરાબર. એમાં આપણે ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો છે એનું વર્ગીકરણ કર્યું. તો આ વર્ગીકરણના આધારે આપણે અલગ અલગ વૈજ્ઞાનિકોએ ભેગા થયા અને અલગ અલગ વૈજ્ઞાનિકો ભેગા થયા અને એણે એક ટેબલ બનાવ્યું, બરાબર. આ ટેબલ બનાવવા માટે ઘણા ખરા વૈજ્ઞાનિકો છે એ મતતા હતા. એમાં પહેલો આવ્યો છે ડોબરેનર. ડોબરેનર નામનો જે વૈજ્ઞાનિક છે, બરાબર, એનો જન્મ 13 ડિસેમ્બર 1780 થયો હતો જર્મનીની અંદર. ડોબરેનર, હવે આપણે તમે વિચારો કે આપણે ટોટલ પૃથ્વી પર 118 તત્વો છે, એ 118 તત્વોની અંદર એ તત્વોની ગોઠવણી કેવી રીતે થઈ હશે એની આપણે વાત કરી. તો એ તત્વોની ગોઠવણી કરવા માટે ઘણા ખરા વૈજ્ઞાનિકો 1800-1700ની સાલમાંથી મતતા હતા અને પછી એક વ્યવસ્થિત આવર્ત કોષ્ટક છે એ તૈયાર થયું. આવર્ત કોષ્ટક છે એ ધોરણ 10 અને 9 બંનેની અંદર આવે છે, તમે અભ્યાસમાં એ વ્યવસ્થિત જોશો. પણ આપણે વૈજ્ઞાનિકો વિશે આપણે માહિતી થોડીક જોતી છે કે ભાઈ કયા કયા વૈજ્ઞાનિકો છે એમાં રસ ધરાવી અને આખું એ ટેબલ બનાવવા માટે એને મદદરૂપ બન્યા. તો એમાં સૌ પ્રથમ આપણે પહેલો જે વૈજ્ઞાનિક હતો એ ડોબરેનર હતો. બીજો વૈજ્ઞાનિક એની પછી આવ્યો, બીજો વૈજ્ઞાનિક હતો ન્યુલેન્ડ, અને ત્રીજો હતો દાત્રી મેન્ડેલિયેવ. અહીંયા જ્યારે કોષ્ટક બનાવ્યું ત્યારે એમાં થોડીક ખામી રહી ગઈ હતી. એ ખામીને દૂર કરવા કોણ આવ્યું? ન્યુલેન્ડ. ન્યુલેન્ડમાંય થોડીક ખામી રહી ગઈ, એને દૂર કરવા કોણ આવ્યું? મેન્ડેલિફ. મેન્ડેલિફમાંય ખામી રહી ગઈ, ત્યારે બધાએ ભેગા થઈને આવર્ત કોષ્ટક બનાવ્યું. જે સર્વ સ્વીકૃત બન્યું કે બધાએ આ કોષ્ટકને પછી સ્વીકાર્યું. આ કોષ્ટકની અંદર 114 તત્વો ત્યારે મૂકાણા હતા, એ પછી નવા બીજા 4 છે ને એડ થયા અને ટોટલ 118 તત્વોને આવર્ત કોષ્ટકમાં ગોઠ. ડોબરેનર જે હતો ને ત્યારે કંઈ 118 તત્વો વિદ્યાર્થી મિત્રો નહોતા મળ્યા, ત્યારે અમુક ઓછા તત્વો મળ્યા હતા, બરાબર. એ ડોબરેનરે એની મુજબ ગોઠવા. હવે ડોબરેનર છે તો ડોબરેનર વિશે થોડી ઘણી માહિતી આપણે મેળવીએ તો તમને આઈડિયા આવે કે ભાઈ વૈજ્ઞાનિક છે એ ક્યાં જન્મેલો છે, એની જન્મ તારીખ શું છે, મરણ તારીખ શું છે, કે અભ્યાસ ક્યાંથી કર્યો એની આપણે વાત કરીએ. તો ડોબરેનર નામનો જે વૈજ્ઞાનિક છે એ 13 ડિસેમ્બર 1780 જર્મનીની અંદર છે એ જન્મ્યા હતા. એણે એની કારકિર્દીમાં ઘણી બધી પ્રસિદ્ધિઓ હાંસલ કરેલી, ઘણા બધા એવોર્ડ મેળવેલા છે. એ ઘરે જ ભણતા, ઘરે ભણી અને આગળ વધ્યા. પછી તો કે હાયર સ્ટડી માટે, કોલેજ કરવા માટે તે આગળ ગયા. ઓકે, એની પછી તો કે ભાઈ એ 24 માર્ચ 1849ના રોજ તેનું મૃત્યુ થયું હતું, બરાબર. ડોબરેનર છે એ જેના યુનિવર્સિટી જર્મનીમાં આવેલી છે ત્યાંના પ્રોફેસર હતા, ત્યાંના કેમેસ્ટ્રીના પ્રોફેસર તરીકે ડોબરેનર છે એની નિમણૂક થઈ હતી. ઓકે, ડોબરેનર છે એ તેના સમયની અંદર એણે શું કર્યું તો કે એણે ડોબરેનરે તેના સમયની અંદર 3 તત્વો છે એ 3 તત્વોને પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવ્યો. એણે પરમાણુ દળ લીધું કે ભાઈ પહેલું તત્વ જોયું, બીજું તત્વ જોયું, ત્રીજું તત્વ જોયું. એણે 3 તત્વો લીધા, એમાં પહેલો એણે શું લીધું તો કે કેલ્શિયમ લીધું. એણે પ્રયોગ કોના ઉપર કર્યો એની વાત કરીએ, કેલ્શિયમ, પછી સ્ટ્રોન્શિયમ, અને એની પછી સ્ટ્રોન્શિયમ પછી આવે છે બેરિલિયમ. હવે આણે જોયું તો આ બેના જે પરમાણુના દળ હોય ને એ વચ્ચેના બરાબર હોય એવું એ સાબિત કરવાનું હતું. પણ બધા માટે ડોબરેનર છે એવું સાબિત કરી શક્યો નહીં, અમુક માટે એ સાબિત કરી શક્યો, અમુક માટે સાબિત ન કરી શક્યો. ઓકે, આ વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિકો વિશેની માહિતી છે, આવર્ત કોષ્ટક વિશેની માહિતી છે, બરાબર. તમને થોડોક રસ પડે એટલા માટે આપણે આ લીધું છે. કે ન્યુલેન્ડની વાત કરીએ એની પછી તો કે ભાઈ આ ખામીને દૂર કરવા, આ ભાઈ તો પછી 1849ના રોજ મૃત્યુ પામ્યા. એ પછી નવો વૈજ્ઞાનિક આવ્યો, 1837માં એનો જન્મ, ન્યુલેન્ડનો જન્મ લંડનમાં થયો હતો, ઇંગ્લેન્ડમાં આવેલું છે લંડન, લંડનમાં ન્યુલેન્ડનો જન્મ થયો હતો. એણે પણ પોતાના ફાધરની સાથે હોમ સ્કૂલ, બરાબર, ઘરે જ તે અભ્યાસ શરૂ રાખ્યો હતો અને પછી રોયલ કોલેજ ઓફ કેમેસ્ટ્રી, ન્યુલેન્ડ રોયલ કોલેજ ઓફ કેમેસ્ટ્રી
એ આખી કોલેજ છે, કોલેજમાંથી એણે કેમેસ્ટ્રી છે એનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો. કોનો નિયમ આપ્યો? અષ્ટકનો નિયમ. ડોબેનનનો ત્રિપુટીનો નિયમ કહેવાય છે. આ કહેવાય છે ત્રિપુટી. જ્યારે આને છે અષ્ટકનો નિયમ કહેવાય છે. એ સંગીતના સાત સૂર મુજબ કે સંગીતના સૂર મુજબ ન્યુલેન્ડે છે આઠ તત્વોને એક લાઈનમાં ગોઠવ્યું. એણે શું કીધું તો કે સંગીતના સૂર મુજબ બરાબર સા રે ગા મા પ ધ ની સા આવી રીતે એને ગોઠવ્યું. તો આ પહેલું તત્વ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું. ઓકે, આ લાઈનમાં જે તત્વો આવતા હોય ને એ બધા સરખા ગુણધર્મ ધરાવે. એને ગોઠવું પરમાણુના દળના આધારે. આ લાઈનમાં જે આવતા હોય એના ગુણધર્મો સરખા હોય, આ લાઈનમાં આવતા હોય એના ગુણધર્મો સરખા હોય, આવી રીતે એને ગોઠવણ કરી. પણ એ બધા તત્વોને આવી રીતે ન ગોઠવી શક્યો. ઓકે, અને ત્યાંથી પછી એના નિયમ છે એમાં થોડી ખામીઓ ઊભી થવા લાગી. અને 29 જુલાઈ 1898 ના રોજ ન્યુલેન્ડ છે એનું મૃત્યુ થયું. ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં ઘણી ખરી ખામીઓ હતી. દૂર કરવા માટે નવો એક વૈજ્ઞાનિક મેન્ડેલિફ, ડાયત્રી મેન્ડેલિફ આવ્યું. મેન્ડેલિફ છે તો મેન્ડેલિફે પણ ઘણા ખરા પ્રયોગો કર્યા. ઓકે, મેન્ડેલિફનો જન્મ છે એ રશિયામાં થયો હતો. 8 ફેબ્રુઆરી 1834 રોજ રશિયામાં મેન્ડેલિફનો જન્મ થયો હતો. મેન્ડેલિફે 1863ની અંદર 56 તત્વોને એણે કોષ્ટકમાં ગોઠવ્યું. કે 1863માં 56 તત્વોને પરમાણુ દળના આધારે ગોઠવ્યા. એ પછી બીજા 7 તત્વોને પણ એમાં એણે એડ કર્યા. એટલે તો ટોટલ અત્યારે આપણે જોઈએ તો 63 તત્વો છે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર આવે છે. ઓકે, મેન્ડેલિફે શું કર્યું તો કે એણે પરમાણુય ક્રમાંક અને પરમાણુય ક્રમાંકના આધારે એણે તત્વો છે ને એ ગોઠવણ કરી. આ જ્યારે ગોઠવણ કરતો હતો ત્યારે એણે શું કીધું તો કે ભાઈ પહેલું તત્વ છે તો 1 નંબરનું આવે, બીજું 2 નંબરનું, ત્રીજું 3 નંબર, ચોથું 5મું, પછી એવી રીતે 6ઠ્ઠું 7મું આવે. પણ આવી રીતે જ્યારે એક લાઈનમાં આવતા હોય ને ત્યારે એના ગુણધર્મો સરખા રહેવા જોઈએ. આવું મેન્ડેલિફે કીધું. હવે ગુણધર્મ સરખા છે એ રાખવા માટે એણે શું કર્યું તો કે અહીંયા 9 નંબર મૂકી દીધું ને અહીંયા 8 નંબર મૂકી. આ ખાલી ઉદાહરણ માટે હું તમને કહું છું. તો હવે આ એ તો પહેલાં કીધું કે ભાઈ પરમાણુય ક્રમાંકના લાઈનમાં જ ગોઠવવા જોઈએ અને એણે તે આડાઅવળા કરી નાખ્યા. તો અમુક તત્વોને એણે આવી રીતે આડાઅવળા મૂક્યા. તો એ આડાઅવળા તત્વોને મૂક્યા તો પછી એનો પરમાણુય ક્રમાંકના આધારે જે નિયમ એણે આપ્યો એ સાચો ન કહી શકાય. તો એની ખામીને દૂર કરવા માટે ઘણા વૈજ્ઞાનિકો ભેગા થયા અને એક મસ્ત મજાનું આવર્ત કોષ્ટક તમને બનાવીને આપ્યું કે એમાં બધા જ તત્વો તમને વ્યવસ્થિત રીતે ગોઠવીને આપી દીધા અને સમજવા માટે પણ ખૂબ જ સરળ પડે એવું કોષ્ટક છે અત્યારે બનાવીને આપેલું છે. આપણે અહીંયા સાયન્સ ડિપાર્ટમેન્ટની અંદર એક કોષ્ટક છે એનો આખો ચાર્ટ પણ બનાવેલો છે, તમે જોઈ શકો. ઓકે, અને પછી 2 ફેબ્રુઆરી 1907 રોજ મેન્ડેલિફ છે એનું પણ મૃત્યુ થયું. ઓકે, તો આવર્ત કોષ્ટક આપણે 3 પ્રકારના તત્વો વિશે અભ્યાસ કર્યો હતો, ધાતુ તત્વો, અર્ધધાતુ તત્વો અને અધાતુ તત્વો. તો એ ધાતુ તત્વો, અર્ધધાતુ તત્વો અને અધાતુ તત્વોને અલગ કરતું આખું એક કોષ્ટક બનાવવું હોય તો એ કોષ્ટક બનાવવા માટે કીધું એમ કે આવા ઘણા ખરા વૈજ્ઞાનિકો છે એ મથામણ કરી અને મથામણના અંતે એક આધુનિક આવર્ત કોષ્ટક છે તૈયાર કરવામાં આવ્યું હતું. ઓકે, વૈજ્ઞાનિકો છે એની માહિતી આપણે થોડી ઘણી બેઝિક મેળવી. આ ખાલી ફર્ધર સ્ટડી માટે, એટલે કે તમારે આ કાંઈ સિલેબસમાં આવશે નહીં. 10મા ધોરણની અંદર થોડી ઘણી ડીપમાં આની સમજ છે ત્યારે આપણે ડીપમાં સમજો. પણ અત્યારે ખાલી તો કે વૈજ્ઞાનિકો કોણ હતા, એણે કયો નિયમ આપ્યો, જેમ કે ન્યુલેન્ડ ડોબ્રેનર છે તો એણે ત્રિપુટીનો નિયમ આપ્યો, ન્યુલેન્ડ છે તો એણે અષ્ટકનો નિયમ આપ્યો, મેન્ડેલિફ છે તો એણે પરમાણુય ક્રમાંકના આધારે 56 તત્વોને 1863માં એણે ગોઠવણ કરી. ઓકે, તો આવી રીતે
વૈજ્ઞાનિકો ભેગા ત્યાં છેલ્લે એક આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર કર્યું. આ તમારી એક્સ્ટ્રા નોલેજ માટે, વધારે માહિતી માટે તમને પૂરું પાડેલું છે. છેલ્લે આપણે વિદ્યાર્થી મિત્રો જોયું હતું કે ભાઈ ધાતુ તત્વો, અર્ધધાતુ તત્વો અને અધાતુ તત્વો, જેની બાહ્યતમ કક્ષામાં એક, બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય. હવે આપણે આપણા મૂળ ટોપિક ઉપર આવી જઈએ. ઓકે, આપણો મૂળ ટોપિક છેલ્લે કીધું હતું ધાતુ તત્વો, અર્ધધાતુ તત્વો અને અધાતુ તત્વો. ધાતુમાં આપણે શું કીધું હતું? તો કે ધાતુમાં કીધું હતું જેની પાછળ, એટલે કે છેલ્લી કક્ષામાં એક, બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય એને શું કહેવાય? ધાતુ કહેવાય. જેની છેલ્લી કક્ષામાં ચાર હોય એને કહેવાય અર્ધધાતુ, અને છેલ્લી કક્ષામાં પાંચ, છ કે સાત હોય એને કહેવાય અધાતુ તત્વ. એવી આપણે સમજ આપી. તો એના આધારે આપણે સંયોજકતા હવે સમજવી છે. શું સમજવાનું છે? સંયોજકતા. આપણો મુખ્ય ટોપિક છે સંયોજકતા. ઓકે, પરમાણુ અને અણુ આપણે ટોપિક ભણીએ છીએ. આગળનો જે ટોપિક ભણ્યો હતો એ થોડી ઘણી તમને વધારે નોલેજ માટેની માહિતી હતી. હવે સંયોજકતા વિશે આપણે સમજશે. વિદ્યાર્થી મિત્રો, આખો ટોપિક સમજવા માટે લેક્ચરને અંત સુધી જોજો. ઓકે, કાંઈ મિસ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો, નકર પછી તમને સમજાશે નહીં. તો સંયોજકતા એટલે શું? તો કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, કે બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા એને શું કહેવાય? એ તત્વોની સંયોજકતા કહેવાય. સંયોજકતા બે તત્વો મુજબ છે એ વેચાતી હોય. કે ધાતુ તત્વો છે તો ધાતુ તત્વોની સંયોજકતા ધન હોય, અને અધાતુ તત્વોની સંયોજકતા કેવી હોય? તો કે ઋણ હોય. આપણે સમજીએ, સોડિયમ લઈએ. સોડિયમ ઉદાહરણ તરીકે લીધું, એની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે 2 8 1. હવે એને અષ્ટકનો નિયમ પૂરો કરવો હોય, તો ભાઈ આપણે એ સમજીએ કે ભાઈ અષ્ટકનો નિયમ એટલે શું? તો અષ્ટકનો નિયમ એટલે છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી હોય. હવે જો આ પેલી છે એ પૂર્ણ ભરેલી છે, બીજી પૂર્ણ ભરેલી છે, પણ ત્રીજી અધૂરી છે. કારણ કે અહીંયા 8 હોય તો એ પૂર્ણ ભરેલી થાય. હવે 8 તો છે નહીં, અહીંયા કેટલા છે? 1 જ છે. હવે અહીંયા 8 કરવા છે, મારે શું કરવા છે? અહીંયા 8 કરવા છે, તો 8 કરવા માટે મારે શું કરવું પડે? અને 7 આપવા પડે. હા, એમ નથી કરવું. અહીંયા 8 આને આમ નમ રહેવા દેવા, તો આ 1 ગુમાવી દઈએ તોય 8 અષ્ટક રચના થઈ જાય કે ન થઈ જાય તમે જોઈ શકો કે નહીં? હે, ઓકે. હવે બેમાંથી કયું સરળ પડે તમે વિચારી શકો? કે આને 1 ઇલેક્ટ્રોન છે એ 12 ફેંકી દેવો છે એ સરળ પડે, કે 7 એને આપી દેવા છે એ સરળ પડે? તમે વિચારો, તમારો મિત્ર છે બરાબર, હવે તમે એને 1 રૂપિયો છે દઈને છૂટો કરો એ સારું પડે, કે એની આગળથી 7 રૂપિયા દઈને એની બંધાયેલ રહેવી સારું પડે? ઉપરાંત આપણે હજી એક વાત કરીએ બરાબર, કે તમે કોઈ એક વસ્તુ લેવા જાઓ છો. કોઈ વસ્તુ લેવા જતા હોય ને ત્યારે આપણે ઘણીવાર એવું થાય કે ભાવ કરાવતા હોય, બરાબર છે? હવે 20 રૂપિયાની વસ્તુ હોય કે 50 રૂપિયાની વસ્તુ હોય, મમ્મી સાથે જઈને તો એ તરત ધડ કરે, પેટલા આપો, આમ આપો, આવું ઘણી બધી વાર તમે જોયું હશે. આમાં એવું જ લાગવું પડે બરાબર, કે આપણે જે સસ્તું પડતું હોય એની કરાય. આમાં સસ્તું શું પડે એ તમે કહી શકો કે ન કહી શકો? કે 1 ગુમાવવું છે એ સસ્તું પડે, કે 7 મેળવવા સસ્તા પડે? 1 ગુમાવવું તે સહેલું પડે કે ન પડે? બરાબર. તો આ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે, આ 1 ઇલેક્ટ્રોન એ શું કરે? ગુમાવી દે. એટલે સોડિયમ છે એ ગુમાવે, ગુમાવે એટલે પ્લસ થાય. ગુમાવે એટલે શું થાય? પ્લસ. કેટલા ગુમાવે છે? 1. તો સોડિયમની ઉપર હું લખી નાખ્યું પ્લસ 1. હવે અહીંયા પ્લસ 1 આવે, આ તો ગુમાવી દીધો એટલે આને હવે ભૂલી જાઓ. હવે એની પાસે કેટલા રહ્યા? 2 અને 8. આ ગુમાવી દીધો, એટલે ગુમાવ્યા પછી એની ઇલેક્ટ્રોન રચના શું થઈ? ગુમાવ્યા પછી ઇલેક્ટ્રોન રચના 2 8 થઈ. અને આ જે ઇલેક્ટ્રોન છે એ ગુમાવેલો ઇલેક્ટ્રોન ક્યાં આવી ગયો? તો કે સોડિયમની ઉપર આવી ગયો. સોડિયમની ક્યાં આવી ગયો? ઉપર. તો સોડિયમની સંયોજકતા તમને પૂછે તો સંયોજકતા કેટલી થાય? સોડિયમની સંયોજકતા પ્લસ 1.
કે સોડિયમ છે ને સંયોજકતા કેટલી થાય તો કે પ્લસ એક થાય. શા માટે? કારણ કે છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન હતો, એક ઇલેક્ટ્રોન ગુમાવે. એક ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. ગુમાવે તો સંયોજકતા કેટલી થઈ જાય? પ્લસ એક. ગુમાવે તો એક થઈ. અહીંયા બે હોય, બે ગુમાવે તો બે થાય. ત્રણ ગુમાવે તો ત્રણ થાય. ઓકે, તો આ તો સોડિયમનું ઉદાહરણ. એની પછી આપણે જોઈએ મેગ્નેશિયમનું ઉદાહરણ. મેગ્નેશિયમનો 282 પરમાણુ ક્રમાંક 12 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થાય? મેગ્નેશિયમ છે તેનો પરમાણુ ક્રમાંક 12, ઇલેક્ટ્રોન રચના 282. હવે આપણે કીધું એમ કે અષ્ટક રચના પ્રાપ્ત કરવી છે. અષ્ટક રચના પ્રાપ્ત કરવી એટલે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહેવા જોઈએ, અને કાં તો પછી અહીંયા 8 રહેવા જોઈએ. હવે તમે એ વિચારો કયું સસ્તું પડશે. આપણે હમણાં જ વાત કરી હતી બરાબર કે ભાઈ બજારમાં જઈએ તો મમ્મી ભાવ કરાવે, 50 રૂપિયાના ચપ્પલ હોય તો 20 રૂપિયામાં અપાવડા હોય, તો એની જેવું આમાં આપણે કરવાનું છે. તો ભાઈ આપણને શું સારું પડશે તમે મને કહી શકો? આ બે છે એ ગુમાવવા સારા પડે કે 6 છે એ મેળવવા સારા પડે? બે ગુમાવવા હોય જ સારું પડે કે નહીં? તો આ બે ગુમાવી દે. આ બે શું કરે છે? ગુમાવી દે. એટલે એ બે ગુમાવે. ગુમાવે એટલે ક્યાં આવી જાય? ઉપર. કેટલા ગુમાવ્યા? બે ગુમાવ્યા, તો બે ઉપર. હવે ગુમાવે તો આગળ શું મૂકવાનું? પ્લસ. કે આ ગુમાવે અહીંથી કાઢી નાખે એટલે શું મૂકવાનું? પ્લસ. હવે અહીંયા કેટલા વધ્યા? આ તો ગુમાવી દીધા એટલે 2, 8. તો આની સંયોજકતા શું આવી? પ્લસ 2. સંયોજકતા શું આવી? પ્લસ 2. એલ્યુમિનિયમની વાત કરીએ. એલ્યુમિનિયમનો નંબર 13, કોષ્ટક આપણે તમને શીખવાડ્યો છે, તમે જોઈ શકો. કોષ્ટકમાં 13 નંબર ઉપર તમે જોશો એટલે એલ્યુમિનિયમ આવશે. તો એની ઇલેક્ટ્રોન રચના આપણે કીધું છે 2, 8, 3 થાય. હવે 3 ગુમાવવા સરળ પડે, 5 મેળવવા સરળ પડે. તમે કહો તો આ 3 છે એ ગુમાવી દઈ. હવે 3માં 5 નાખીએ, પ્લસ 5 કરીએ તો 8 થાય ને બરાબર? તો હવે તમે કહો તો કયું સરળ પડે? 3 છે જવા દેવા હોય એ સરળ પડે, 5 આપવા સરળ પડે? 3 એ જવા દેવી સરળ પડે કે ન પડે? તો 2 રૂપિયા નફો થાય તમે વિચારો બરાબર. તો આ 3 એ જવા દે છે, 3 જવા દે છે એટલે કે 3 છે એ ગુમાવી દે છે. તો 3 ગુમાવી દે, ગુમાવી દે તો અહીંયા શું આવે? પ્લસ 3. આ 3 એણે ગુમાવી દીધા તો ઉપર શું આવી જાય? પ્લસ 3. હવે ગુમાવી દીધા એટલે લખવાનું 2, 8. આને કહેવાય અષ્ટક રચના. શું કહેવાય? અષ્ટક રચના, ઇલેક્ટ્રોનથી ભરાયેલી પૂર્ણ રચનાઓ. ઓકે, તો આ સંયોજકતાની પ્લસ 3 થઈ, આની પ્લસ 2. એવી રીતે સોડિયમ હોય તો પ્લસ 1, જો અહીંયા 1 ઇલેક્ટ્રોન હોય તો પ્લસ 1 થાય, 2 ઇલેક્ટ્રોન હોય તો પ્લસ 2 થાય, 3 ઇલેક્ટ્રોન હોય તો પ્લસ 3 સંયોજકતા એની થાય છે. આ વાત કરી આપણે ધન સંયોજકતાની. હવે આપણે વાત કરીએ ઋણ સંયોજકતા ક્યારે આવે. તો આના આગળ કહીએ કે જે ધાતુ તત્વો છે ને વિદ્યાર્થી મિત્રો, ધાતુ તત્વો એ ધન સંજ્ઞા દર્શાવે. ધાતુ તત્વો શું દર્શાવે? ધન સંજ્ઞા. અને અધાતુ તત્વો એ શું દર્શાવે? ઋણ સંજ્ઞા દર્શાવે. ઓકે, હવે આપણે વાત કરીએ ફ્લોરિનની. વાત કરીએ જાઓ ફ્લોરિન. ફ્લોરિનની સંજ્ઞા એફ છે. ફ્લોરિનનો નંબર તો કે 9 છે. 9 નંબર છે એટલે એની ઇલેક્ટ્રોન રચના શું આવે? 9 માટે પહેલામાં 2 અને બીજામાં 7. હવે અહીંયા 7 છે એટલે કક્ષામાં આપણે કેટલા કરવા પડે? સંપૂર્ણ માટે 8 કરવા પડે, અને કાં તો પછી આને આપણે પૂર્ણ રાખવી પડે. તો આ 7 ગુમાવી દેવા પડે, કાં તો 7 ગુમાવવા પડે, અને 8 કરવા છે તો 8 કરવા માટે કાં તો 1 એને આપવો પડે. આમાં પ્લસ 1 કરીએ તો કેટલા થઈ જાય? કે આમાં 1 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન પ્લસ કરીએ તો 7 ઇલેક્ટ્રોન હતા, 1 ઇલેક્ટ્રોન પ્લસ કરો તો 7 ને 1 કેટલા થાય? 8. હવે તમે વિચારી શકો કયું સારું પડે? આ 7 છે એને જવા દેવા સરળ પડે કે 7માં 1 ઇલેક્ટ્રોન આપવો સરળ પડે? બરાબર, કે 7 રૂપિયા જવા દેવા સરળ પડે કે 1 રૂપિયો દઈને છૂટો કરી દેવો સરળ પડે? તો આ એની જેવું છે કે 1 રૂપિયો દઈને એને છૂટો કરી દેવો જરૂરી છે. બરાબર, કે અહીંયા છેલ્લી કક્ષામાં 7 છે, 8 કરવા છે. કેટલા કરવા છે? 8 કરવા છે. તો 1 એને આપવો પડે કે ન આપવો પડે? તો 1 એને આપી દઈએ. જ્યારે ઇલેક્ટ્રોન આપીએ ને ત્યારે ઉપર માઇનસ લાગે. બરાબર, ઇલેક્ટ્રોન આપવાથી સંયોજકતા માઇનસ એટલે કે ઋણ થાય. ઓકે, ચાલો. 7 હતા, 1 ઇલેક્ટ્રોન આપ્યો ને આપણે વિદ્યાર્થી મિત્રો, અને 1 ઇલેક્ટ્રોન આપી દીધો. તો 1 ઇલેક્ટ્રોન આપ્યો એટલે માઇનસ 1 થાય.
આપીએ એટલે માઇનસ, ગુમાવીએ તો પ્લસ, આપીએ તો માઇનસ, ગુમાવીએ તો પ્લસ. હાલો એક એને આપી દીધો એટલે માઇનસ એક કરી નાખ્યું. ઓકે બે, હવે અહીંયા કેટલા મારે લખવાના? તો કે સાત હતા ને એક આપ્યો એટલે કેટલા થયા? આઠ થયા ને. અહીંયા આપણે જો અહીંયા આમ જોયું હતું બે આઠ ને એક હતું, તો એક એને ગુમાવી દીધો હતો એટલે બે આઠ જ વધ્યું ને. પણ અહીંયા સાત હતા ને એક આપ્યો એટલે પ્લસ એક થયો. એક આપ્યો એટલે કેટલા થઈ ગયા? સાત ને એક આઠ. તો અષ્ટક રચના પ્રાપ્તિ કે જો પહેલાંય પૂર્ણ ભરાયેલી, બીજી પૂર્ણ ભરાયેલી, બંને કક્ષા પૂર્ણ ભરાયેલી. કક્ષા જ્યારે પૂર્ણ ભરાયેલી હોય ત્યારે એને કહેવાય અષ્ટક રચના પ્રાપ્ત કરેલી. ઓકે બીજું તત્વ આપણે વિદ્યાર્થી મિત્રો જોવું છે ઓક્સિજન. કોણને જોવું છે? ઓક્સિજનને જોવું છે. હવે ઓક્સિજનનો નંબર હું મને કયો તો જોઈ? તો કે ઓક્સિજનનો નંબર ટેબલ મુજબ છ થાય, કોષ્ટક મુજબ આપણો છ થાય નંબર. તો છ છે એટલે પહેલામાં બે, સોરી કોષ્ટક મુજબ નંબર કેટલો થાય? આઠ. કાર્બનનો નંબર છ થાય, ઓક્સિજનનો નંબર કેટલો થાય? આઠ થાય. તો પહેલામાં બે અને બીજામાં કેટલા આવે? છ આવે કે ન આવે? ઓકે હવે અહીંયા છ છે, તમે મને કહો તો કયું સરળ પડે? કે આ છ છે એમાં બે નાખવા સરળ પડે કે છ ને જવા દેવા સરળ પડે? તો આ છ માં બે ઉમેરવા સરળ પડે કે નહીં? કે બે આપી દઈએ, બે ઇલેક્ટ્રોન આપી દઈએ તો આઠ થઈ જાય. હવે કાં તો પછી છ ગુમાવી દઈએ. બે પરિસ્થિતિ છે, છ ગુમાવવા અને બે આપવા. તો સરળ કયું પડે? તમે જોઈ શકો બે આપવા જ સરળ પડે, કાંઈ છ ગુમાવવા સરળ પડે નહીં. તો કેટલા ઇલેક્ટ્રોન આપવાની વાત છે? છ છે, છ છે તો બે ઇલેક્ટ્રોન આપવાની વાત છે. તો ઉપર માઇનસ બે કરવાના. આપવાની વાત છે, આપે તો આ ઉપર શું લખવાનું? આપે તો ઉપર થઈ જાય માઇનસ થઈ જાય એટલે માઇનસ બે. બે અહીંયા છ હતા અને બે ઇલેક્ટ્રોન આપી દીધા ને, તો છ ને બે કેટલા થઈ ગયા? થઈ ગઈ ને અષ્ટક રચના પ્રાપ્ત. આ કોની ઇલેક્ટ્રોન રચના આવી? ઓ માઇનસ ટુ. આ સંયોજકતા દર્શાવે, જે માઇનસ આવે ને ઉપર એ માઇનસ શું દર્શાવે? એની સંયોજકતા દર્શાવે. કે ફ્લોરિનની સંયોજકતા માઇનસ એક, ઓક્સિજનની માઇનસ બે. એવી રીતે આપણે નાઇટ્રોજનની વાત કરીએ, નાઇટ્રોજન તો નાઇટ્રોજનનો નંબર સાત છે, કોષ્ટક મુજબ કેટલો છે? સાત છે કોષ્ટક મુજબ. એની ઇલેક્ટ્રોન રચના, તો કે ભાઈ ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો ઇલેક્ટ્રોન રચના છે બે પાંચ. તો નાઇટ્રોજનમાં આ પાંચ છે ગુમાવવા સરળ પડે કે પછી ત્રણ આપવા સરળ પડે? તમે મને કહો તો પાંચ છે ગુમાવવા સરળ પડે કે ત્રણ આપી દેવા સરળ પડે? બેમાંથી કયું સરળ પડે? ત્રણ આપી દેવા એ સરળ પડે. તો આને ત્રણ આપી દે એટલે ઉપર માઇનસ ત્રણ થઈ જાય. બરાબર કે આ નાઇટ્રોજન છે, નાઇટ્રોજનમાં ત્રણ ઇલેક્ટ્રોન આપી દીધા એટલે માઇનસ ત્રણ થઈ ગયા. તો બે આ પાંચ હતા એમાં ત્રણ આપી દે તો કેટલા થઈ જાય? આઠ થઈ જાય. ઓકે તો આની સંયોજકતા શું થઈ ગઈ? તો કે માઇનસ ત્રણ થઈ ગઈ. હવે આપણે વાત કરી કે ઇલેક્ટ્રોન આપે ક્યાંથી? તો કે એની આરવાર જે બીજું તત્વ જોડાયેલું હોય ને ત્યાંથી આપણને ઇલેક્ટ્રોન છે એ આપે. ઓકે તો આ હતી સંયોજકતાની બેઝિક માહિતી. એટલે હવે આપણે વિદ્યાર્થી મિત્રો આના આધારે સાદા સંયોજનો બનાવી. સાદા સંયોજનોના સૂત્ર બનાવી. એમાં પહેલું સંયોજન આપણે લઈએ છીએ CO2. પહેલું સંયોજન કયું લીધું આપણે? CO2, કાર્બન ડાયોક્સાઈડ. હા તો હાલો આપણે એ સમજવું છે કે ભાઈ આ કાર્બન ડાયોક્સાઈડ કેવી રીતે બન્યું, સમજવું પડે કે નહીં? તો એની માટે આપણે વાત કરીએ. પહેલાં આમાં તમને એ દેખાય, જો એક આમાં કયું તત્વ છે? કાર્બન છે. અને બીજું કયું છે? તો કે ઓક્સિજન છે. હવે આપણે અહીંયાની સંયોજકતા લખવાની. ઓકે તો સંયોજકતા લખવા માટે કાર્બન છે, કાર્બનનો નંબર છ છે એટલે આમાં બે ચાર થાય અને ઇલેક્ટ્રોન રચના બે ચાર, ઓક્સિજનની બે છ. હવે કાર્બન છે ને એને બે સરળ પડે, જો ચાર ગુમાવાય સરળ પડે અને ચાર મેળવવાય સરળ પડે. કાર્બનમાં બે થાય કે ન થાય? એને ચાર ચારનો જ ગેપ છે, કાં તો ચાર મેળવવા પડે. આઠ કરવા છે, આઠ કરવા હોય તો ચાર મેળવે અને બે કરવા હોય તો ચાર ગુમાવે. અહીંયા તો ફરજિયાત એને છ છે એટલે શું કરવા પડે? બે ઇલેક્ટ્રોન મેળવવા પડે.
તો આ ચાર શું કરે? ગુમાવે. ઓકે, તો અહીંયા કાર્બન જે છે ને, કાર્બન તમે જોઈ શકો તો ચાર ગુમાવે. ગુમાવે તો પ્લસ ચાર થઈ જાય કે ન થઈ જાય? કાર્બન ચાર ગુમાવે છે, અહીંયા ચાર છે ને એ ચાર ગુમાવે છે, તો શું થઈ જાય? પ્લસ ચાર. ઓક્સિજન છ છે, છ છે તો એ બે મેળવે, બે મેળવે તો શું થઈ જાય? માઇનસ બે થઈ જાય કે ન થઈ જાય? ઓકે, હવે અહીંયા બે મારે હરખા કરવા જરૂરી છે. અહીંયા પ્લસ ચાર હોય, સંયોજન ક્યારે બને? જ્યારે સંયોજકતા સરખી હોય. ધન અને ઋણ સરખા થાય. અહીંયા પ્લસ ચાર છે ને તો અહીંયા કેટલા થવા જોઈએ? માઇનસ ચાર થવા જોઈએ ત્યારે બને. ઓકે, તો અહીંયા કાર્બન એક લઈએ અને ઓક્સિજન છે બે લઈએ. જો હવે એક કાર્બન છે તો એક કાર્બને પ્લસ ચાર છે, એક ઓક્સિજન છે તો એક ઓક્સિજને માઇનસ બે. હજી એક બીજો ઓક્સિજન લઉં તો બીજાય માઇનસ બે થાય કે ન થાય? તો ઓક્સિજન છે એ કેટલા લેવી આપણે? બે લઈએ. તો બે લઈએ એટલે માઇનસ ચાર થાય, એટલે આપણે અહીંયા શું લીધા? માઇનસ ચાર. જો હવે આની આપણે સંયોજકતા લખીએ ને તો પ્લસ ચાર. કાર્બન છે તો કાર્બનની પ્લસ ચાર. ઓકે, ઓક્સિજન કેટલા છે વિદ્યાર્થી મિત્રો? જુઓ તો બે છે કે નહીં? હે, તો ઓક્સિજન છે, ઓક્સિજનની ઉપર માઇનસ બે. એક ઓક્સિજનમાં કેટલા થાય? માઇનસ બે. પણ આવા કેટલા ઓક્સિજન છે? બે. તો બે દૂન કેટલા થઈ જાય? માઇનસ ચાર, પ્લસ ચાર, અને બે દૂ માઇનસ ચાર, એટલે જવાબમાં શું થઈ જાય? ધન અને ઋણ સરખા થાય, એટલે જવાબમાં થઈ જાય ઝીરો. અહીંયા બે શા માટે આવ્યા? હવે તમને કદાચ આઈડિયા આવી ગયો હશે, બરાબર, કે અહીંયા આગળ તમે જોઈ શકો, બરાબર છે, કે ભાઈ બેઝિક આપણે સમજીએ કે કાર્બન છે, કાર્બન ઉપર પ્લસ ચાર છે અને ઓક્સિજન ઉપર માઇનસ બે છે. ઓકે, તો આ બેને જોડવા છે, તો સીઓ જોડાઈ ગયા બેને. હવે આને જોડી દઈએ ને તો પ્લસ ચાર ને માઇનસ બે સંતુલિત થાય નહીં, તો અહીંયા મારે ચાર કરવા છે. ચાર કરવા હોય, હવે એક ઓક્સિજન છે તો માઇનસ બે, એક ઓક્સિજન છે તો માઇનસ બે, તો બે ઓક્સિજન હોય તો કેટલા થઈ જાય? માઇનસ ચાર, એટલે પ્લસ ચાર માઇનસ ચાર બે બાજુ સરખા, એટલે અહીંયા મેં કેટલા મૂકી દીધા? બે. તો આ શું બની ગયું? કાર્બન ડાયોક્સાઇડનું સંયોજન સૂત્ર, કાર્બન ડાયોક્સાઇડનું આ સૂત્ર બની ગયું. બીજું સૂત્ર સમજીએ આપણે વિદ્યાર્થી મિત્રો. બીજું ઉદાહરણ લઈએ છીએ NaCl સોડિયમ ક્લોરાઇડનું. ઓકે, અહીંયા સોડિયમ લખીએ, અહીંયા ક્લોરિન લખીએ. આની ઇલેક્ટ્રોન રચના તો કે 2 8 1, આની ઇલેક્ટ્રોન રચના તો કે 2 8 7, કારણ કે આનો નંબર કેટલો છે? આનો નંબર 11 છે, આનો નંબર 17 છે. તો આ NaCl જોડાણું, હવે કઈ રીતે જોડાણોની વાત કરીએ ને તો અહીંયા એની સંયોજકતા, આ ઇલેક્ટ્રોન રચના હતી, તો હવે આની સંયોજકતામાં જો આ એક ઇલેક્ટ્રોન છે, છેલ્લામાં આપણે શું કીધું? એક હોય તો એક ગુમાવે, એક ગુમાવે એટલે પ્લસ એક થઈ ગયું કે ન થઈ ગયું? સંયોજકતા આની કેટલી થઈ ગઈ? પ્લસ એક. અહીંયા કેટલા છે? છેલ્લામાં સાત છે ને, તો ક્લોરિનની સંયોજકતા સાત છે, તો એક મેળવે એટલે માઇનસ એક થઈ ગયું કે નહીં? તો અહીંયા તમે જુઓ, પ્લસ એક અને માઇનસ એક બે સરખા થઈ ગયા કે ન થઈ ગયા? હે, કે સોડિયમ છે તો સોડિયમ માટે એક પરમાણુ, ક્લોરિનનો પણ એક પરમાણુ, સોડિયમમાં પ્લસ એક, ક્લોરિનમાં માઇનસ એક. ક્લોરિન છે તો માઇનસ એક સંયોજકતા, કારણ કે મેળવે છે, બરાબર. અને આયન કહેવાય. શું કહેવાય? આયન. આ સંયોજન છે અને આપણે આયન તરીકે લઈએ છીએ, એની ઉપર જ્યારે સંયોજકતા દર્શાવી ત્યારે આપણે એને શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? આયન કહીએ છીએ. તો સોડિયમ પ્લસ એક, ક્લોરિન માઇનસ એક, એકબીજા સાથે જોડાણા, સોડિયમ અને ક્લોરિન એકબીજા સાથે જોડાણા, પ્લસ વન માઇનસ વન, પ્લસ વન માઇનસ વન એટલે શું થાય? એકમાંથી એક જાય તો ઝીરો, એટલે સંયોજન બની ગયું NaCl. ઓકે, આ રીતે NaCl બન્યું. હવે આપણે બનાવીએ MgCl2, મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવવું છે. ચાલો
હલો એમ જી સી એલ ટુ આપણે લખીએ તો અહીંયા લખીએ મેગ્નેશિયમ, અહીંયા લખીએ ક્લોરિન, અહીંયા લખીએ ઇલેક્ટ્રોન રચના. તો ભાઈ આનો નંબર 12 છે અને આનો નંબર 17 છે, બરાબર? તમે જોઈ શકો ભાઈ આનો નંબર 12 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 8 2 થાય, 2 ને 8 10, 10 ને 2 12. આની 17 થાય એટલે 2 2 ને 8 10, 10 ને 7 17. એટલે હવે આની સંયોજકતા લખીએ તો સંયોજકતા તમે મને કહી શકો કે આ 2 છે ને, તો મેગ્નેશિયમની સંયોજકતા શું થાય? 2 ગુમાવે તો +2. આની આગળનો ટોપિક, ક્લોરિનમાં 7 છે તો 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું થઈ જાય? -1. હવે આયન બનાવીએ તો અહીંયા +2, તો એમજીનો આયન શું બને? ઉપર +2 લખવો પડે ને. ક્લોરિનમાં શું બને? -1. હવે તમે જુઓ તો મેગ્નેશિયમ છે +2, ક્લોરિન છે -1. તો +2 ને -1 તો એ તો હાલે નહીં ભાઈ, કારણ કે +2 ને -1 તો +1 પાછું ઊભો રહી તો આ ન હાલે. થવું શું જોઈએ? 0 જ થવું જોઈએ તો જ આપણે આગળ વધીએ, કે નકર આગળ વધીએ કે નહીં. તો અહીંયા 0 કરવા માટે મારે અહીંયા -2 કરવો પડે કે ન કરવો? -2 ક્યારે થાય? કે જ્યારે ક્લોરિનનો 1 અણુ છે ત્યારે -1. તો 2 અણુ હોય, 1 એ -1, તો 2 એ શું થઈ જાય? -2. કે અહીંયા 2 કરીએ, ક્લોરિનમાં જો 1 હોય, આ ક્લોરિન 1 છે તો -1, 2 કરી દઈએ. એને કેવો કરી દઈએ? 2 કરી દઈએ. 2 કરી દઈએ તો કેવા થઈ જાય? ઉપર -2. તો +2 -2, અહીંયા 2 આવ્યા. ક્લોરિનના 1 ને 1 કેટલા અણુ? સપોઝ અહીંયા આપણે આમ લખી શકીએ કે પહેલો ક્લોરિન ઇન્ટુ બીજો ક્લોરિન, 2 ક્લોરિન કરવા પડે ને, -1 -1. તો કે -1 -1 -2, 1 ક્લોરિન 1 ક્લોરિન, એટલે ક્લોરિન નીચે કેટલા મૂકી દેવાના? 2, એટલે બની ગયું શું? +2 -2 તો ઉડી જાય, MgCl2 બની ગયું, બરાબર? તો આ શું બની ગયું? આપણું સંયોજનનું સૂત્ર બની ગયું. સંયોજન કયું છે? મેગ્નેશિયમ ક્લોરાઇડ. સંયોજન કયું છે? મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો છે આપણે સંયોજન બનાવવાના હોય છે. હજી આપણે એક ઉદાહરણ જોઈએ. ત્રીજું ઉદાહરણ આપણે જોઈ, ત્રીજું ઉદાહરણ જોવું છે મેગ્નેશિયમ ઓક્સાઇડનું. મેગ્નેશિયમ ઓક્સાઇડમાં તો કે પહેલો પાછો આપણે કોષ્ટક બનાવી, અહીંયા લખો મેગ્નેશિયમ, અહીંયા લખો ઓક્સિજન, બરાબર? ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો આની ઇલેક્ટ્રોન રચના 2 8 2, હમણાં જ આગળ લખી, આની લખી હતી ઇલેક્ટ્રોન રચના. આનો નંબર 8 છે તો 2 ને 6, આનો નંબર 12 છે તો 2 8 2. હવે સંયોજકતા લખીએ તો સંયોજકતા મને તમે કહી શકો કે આમાં છેલ્લામાં 2 છે તો એ 2 ગુમાવી દે, 2 ગુમાવે એટલે સંયોજકતા શું થાય? +2 થાય. આ 6 છે, 6 હોય તો 2 શું કરે? મેળવે. હમણાં આગળના ટોપિકમાં આપણે જોયું ને કે ભાઈ 6 છે તો 2 મેળવે, 2 મેળવીને કેટલા કરી નાખે? 8 કરી નાખે, એટલે -2. હવે અહીંયા આયન લખીએ. આયન એટલે શું થાય? ઉપર લખવાનું હોય સંયોજકતાને ક્યાં લખવાની? ઉપર. આ +2 આવ્યા ને એને એમજીની ઉપર લખી નાખીએ. આ +2 આવ્યા ને એમજીની ઉપર લખી નાખો એટલે આયન શું થઈ ગયું? Mg+2, બરાબર? આનો આયન આપણે લખવો છે તો O-2. હવે +2 ને -2 બેયને આપણે જોડીને લખીએ, બેયને જોડકા બનાવી દઈએ. +2 ને -2 ઉડી જાય ને ભાઈ, આપણે કંઈ એક કે 2 કરવાના 3 કરવાની કંઈ જરૂરિયાત રહેતી? તો કે નથી રહેતી, બરાબર છે? તો +2 -2 ઉડી ગયા ને, શું બની ગયું? MgO. તો આ આપણું સંયોજનનું સૂત્ર બની ગયું, તમે જોઈ શકો છો, બરાબર? હવે આપણે થોડું કેવું ટ્વિસ્ટ કરેલું છે એ આપણે બનાવ્યું. એલ્યુમિનિયમ ઓક્સાઇડનું બનાવ્યું. એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સૂત્ર શું થાય? Al2O3. સાદા સંયોજનના સૂત્રમાં આપણે શું બનાવ્યું? એલ્યુમિનિયમ ઓક્સાઇડ. આપણે અહીંયા આગળ કોષ્ટક બનાવવાનું, અહીંયા લખવાનું તો કે તત્વનું નામ એલ્યુમિનિયમ, નંબર 13, અહીંયા લખવાનું ઓક્સિજન, ઓક્સિજનનો નંબર તો કે ઓક્સિજનનો નંબર છે 8, અહીંયા લખવાનું ઇલેક્ટ્રોન રચના,
આની ઇલેક્ટ્રોન રચના તો કે 2 8 3, આની ઇલેક્ટ્રોન રચના તો કે 2 6, ઇલેક્ટ્રોન રચના 2 8 3, કારણ કે 13 છે, 2 ને 8 10, 10 ને 3 13, અને આ 8 છે તો 2 ને 6 8 લખી નાખી. હાલો હવે આપણે શું લખવાનું થાય છે, તો કે ભાઈ હવે લખવાનું થાય ને સંયોજકતા. તો સંયોજકતા તમે મને કહી શકો કે અહીંયા પ્લસ 3 છે, 3 થશે કે નહીં, કારણ કે એના 3 ઇલેક્ટ્રોન ગુમાવી દઈને અષ્ટક રચના શું કરે પ્રાપ્ત કરી નાખે. અહીંયા 2 ને 6 છે, અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 2 શું કરે મેળવે, 2 મેળવે એટલે -2, અને આ 3 ગુમાવે, ગુમાવે તો આગળ પ્લસ, અને મેળવે તો આગળ માઇનસ. હાલો હવે આપણાનું તમને આયન લખીને આપો, તો આયન લખીને તમને શું આપશો, પ્લસ 3. આ પ્લસ 3 ને ક્યાં ચડાવી દેવાનો, એલ્યુમિનિયમની માથે. ઓક્સિજનને ક્યાં ચડાવી, ઓક્સિજન છે, -2 ને ક્યાં ચડાવી દેવાનો, ઓક્સિજનની. હવે તમે અહીંયા જુઓ પ્લસ 3, અહીંયા -2. હવે આ 2માં કાંઈ હરખું આવતું નથી, ત્યારે આ તો બહુ સરળ થઈ ગયું, કે જ્યારે આવું કાંઈ હરખું ન આવતું હોય ને ત્યારે અલગ અલગ આવતો હોય, કે એક એકી સંખ્યા ને એક બેકી સંખ્યા, એક એકી સંખ્યામાં ઉપર હોય અને એક બેકી સંખ્યામાં ઉપર હોય. અહીંયા 5 હોય, અહીંયા 6 હોય, તો ત્યારે છે ને બહુ ઇઝી થઈ જાય વિદ્યાર્થી મિત્રો, કાંઈ વિચારવા જેવું જ ન આવે, કે અહીંયા જે હોય ને એને ક્રોસમાં મૂકી દેવાના, કે અહીંયા આ 2 છે એને અહીંયા મૂકી દેવાના, આ 2 છે ને એને અહીંયા મૂકી દેવાના, અને આ 3 છે ને અહીંયા મૂકી દેવાના. શા માટે હવે તમને હું કહું છું, એલ્યુમિનિયમ એકવાર હોય તો પ્લસ 3 થયા કે નહીં, અહીંયા એલ્યુમિનિયમ એકવાર હોય તો પ્લસ 3, 2 લઈએ તો પાછા પ્લસ 3. તો એલ્યુમિનિયમ 2 વાર લઈએ, 2 વાર લઈએ એટલે આપણે ઉપર શું લખવા પડે, પ્લસ 6 લખવા પડે ને. ઓક્સિજન એકવાર હોય તો -2 કે નહીં, આપણે કેટલી વાર લખીએ, 3 વાર લખીએ, તો -2 -2 -2, આ એકવાર, આ બીજી વાર ને આ ત્રીજી વારમાં, તો -±+, એટલે 2 ને 2 4 ને 2 6, માઇનસની નિશાની બરાબર. અને 2 વાર લઈએ, +3 + 3 તો 6 થઈ જાય ને, તમે જો +6 અને -6, અહીંયા -6 શા માટે કર્યા, જો હતા તો -2, ઉપર -2 હતા, પણ 3 ઓક્સિજન લીધા, કેટલા ઓક્સિજન લીધા, 3 ઓક્સિજન લીધા, એટલે ઉપર શું કર્યું મેં, -6. એલ્યુમિનિયમમાં +3 હતા ને ઉપર, એલ્યુમિનિયમમાં ઉપર શું હતા, +3, પણ મેં અહીંયા 2 એલ્યુમિનિયમ લીધા, કેટલા લીધા, 2 એલ્યુમિનિયમ. હવે 1 એ +3, તો 2 એ કેટલા થઈ જાય, +6, 3 ને 3 6, -6 + 6 ઉડી જાય, Al2O3. આવું કાંઈ તો આપણે મગજ ન હલાવવું હોય ને બટા, તો બહુ ઈઝી પડે તમારા લોકો માટે બરાબર, કે જ્યારે એકી ને બેકી સંખ્યા જોવાની, એકી ને બેકી સંખ્યા આવે ત્યારે આપણે સરળતાથી લખી શકીએ બરાબર, કે અહીંયા આગળ +3 છે, અહીંયા આગળ -2 છે, તો આનું સંયોજન બનાવવું છે, તો આ ક્રોસમાં મૂકી દેવાના, આ 2 છે ને એલ્યુમિનિયમને આપી દેવાના, અને 3 છે ને ક્યાં જવા દેવાના, કે ઓછું હોય એને વધારેમાં આપવાનું ને વધારેવાળું હોય એને ઓછામાં આપવાનું, એટલું સમજાય છે, એટલે પૂરું આપણું સંયોજન બને. ઓકે, તો આવા સાદા સંયોજનો છે એ ધોરણ 9ની અંદર અને ધોરણ 10ની અંદર તમારે બનાવવાના આવશે, તો તમે વ્યવસ્થિત રીતે હવે બનાવી શકશો એવી આપણે આશા રાખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો ટોપિક પરમાણુ અને અણુઓ છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર બાયોલોજીના એક ટોપિક સાથે આપણે થોડુંક આગળ અભ્યાસ વધારશું. આ વિડીયો લેક્ચરની અંદર આપણે આટલો અભ્યાસ રાખીએ છીએ. વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને આખો ટોપિક છે વ્યવસ્થિત સમજાઈ જાય અને ધોરણ 9 અને 10માં તમારે વાંધો આવે નહીં. આપણે લેક્ચરની શરૂઆતમાં ઘણા ખરા વૈજ્ઞાનિકો વિશે તમને માહિતી આપી હતી, તો આ વૈજ્ઞાનિકો વિશે તમે ઇન્ટરનેટમાંથી જોઈને રસપ્રદ માહિતી છે તમે એની મેળવી શકો, જેમ કે ન્યુલેન્ડ છે, ડોબ્રેનર છે, મેન્ડેલિપ છે, કે એણે કેવી શોધ કરી હતી, એણે શોધ કરવા માટે શું શું કર્યું હતું, એ તમામ માહિતી છે તમે ઇન્ટરનેટમાંથી વ્યવસ્થિત સવિસ્તૃત ગોતી શકો છો. એના વિશે તમે કોઈ પ્રોજેક્ટ શીટ કે કોઈ એવી વસ્તુ તૈયાર કરી શકો છો. ઓકે, એની વિશે ડીપમાં માહિતી મેળવી શકો છો, એ તમને આગળ જતા ભવિષ્યમાં કામ લાગે, કે ભાઈ આગળ જતા ઘણા બધા તત્વો વિશે તમારે અભ્યાસ કરવાનો આવશે, તો એ તત્વોની માહિતી તમારી પાસે હોવી જરૂરી છે, તો એની માહિતી છે એ તમને ઘણા ખરા અંશે ઉપયોગી સાબિત થઈ શકશે. ઓકે, તો આ છેલ્લો ટોપિક હતો આપણો સાદા સંયોજનોના સૂત્ર, જે તમને આપણે બનાવતા શીખવાડી દીધા છે. ઓકે, તમે ઘરે જાતે પ્રયત્ન કરજો. ઓકે, આવા 9માની બુકમાંથી ઘણા બધા આપ્યા હશે, તો એમાંથી ઉદાહરણ લઈ અને તમે જાતે પ્રયત્ન કરી શકશો.
ન સમજાય ન આવડે તો ફરી પાછું તમે મને પૂછી શકશો. ઓકે, તો આજના વિડીયો લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરી પાછા નવા ટોપિક સાથે આપણે આગળ અભ્યાસ વધારશું. આભાર.